हेलो दोस्तों, चैनल में स्वागत है। आज आप 39 भागाकार की रीते गुणाकार की रीते वे पाड़ीशू। बराबर, चलो शुरुआत करिए। तो 39 ने पहला अपने आ रीते भागाकार की रीते वे पाड़वा खाना में लखी दईसू 39। बराबर, हमें पहला एने एक बेनी चावी लगे के ते जोवा माटे एकम नौ जोईशू। एकम नौ नौ बेना घड़िया में आवे नहीं, बेकी संख्या नहीं, माटे एने बे वडे नीचे ज भागाकार जशे नहीं। बराबर, तो बे वडे एने भागी शकाश नीचे ज भागी शकाशे नहीं। पछी आपणे बेनी चावी आपणे नहीं लागे एटले त्रणनी चावी लगाईशू। हवे त्रणनी चावीनो आपणो नियम कयो छे, आंकड़ानो सरवाळो करवानो। એને જો એ જો સરવાળા 3 વડે ભાગી શકાય તો 39 છે। આંકડાનો સરવાળો કરીએ 3 વત્તા 9 12, એ જો 3 ના ઘડિયામાં આવે 12, તો તેવી સંખ્યાને 3 વડે ભાગી શકાય। બરાબર, તો 12 આપણને આવી ગયા છે, અને 12 3 ના ઘડિયામાં 3 4 12। બરાબર, 3 ના ઘડિયામાં આવતા છે આ 12। બરાબર, 3 4 12, એટલે આ સંખ્યાનો 39 ને 3 વડે ભાગી શકાશે। જો તમને હવે 39 ને 3 વડે કેટલા વડે ભાગજાય તે નહીં આવડે, બરાબર, તો શોધવા માટે આપણે ભાગાકારનો દાખલો ગણીશું। 39 ભાગ્યા 3, 3 એકા 3, બરાબર, 3 માંથી 3 બાદ કરીએ તો 0, નીચે ઉતરે 9। બરાબર, 3 3 9, અને 9 માંથી 9 નું બાદબાકી કરીએ તો 0 આવે। બરાબર, નીચે જ ભાગાકાર છે। બરાબર, શું જે 0 એટલે નીચે છે, એટલે કામ લાગે તો 13 3 39। તો કેટલા તળી 39? 13 3 39। હવે 13 અવિભાજ્ય સંખ્યા છે। કેવી સંખ્યા? અવિભાજ્ય, એટલે તેના બીજો કોઈ સંખ્યા વધે ભાગ પડે નહીં। 13 અને 1 એના બે જ અવયવ મળે। બરાબર, તો 13 1 13 આ બે જ અવયવ મળશે। બરાબર, તો આપણે 39 ના અવયવ લખીશું ભાગાકાર ની રીતે। બરાબર, 39 બરાબર 3 ગુણ્યા 13, 3 ગુણ્યા 13। બરાબર, આ જ અવયવ ગુણાકારની રીતે પર આવશે 39 ને। બરાબર, 13 3 39 એટલે 13 ગુણ્યા 3, આટલા જ આવશે। બરાબર, અથવા તો 3 ગુણ્યા 13, 3 ગુણ્યા 13, 13 3 39। બરાબર, બંને જવાબ સાચા છે, આ બે આવશે। બરાબર, તો આ રીતે 39 ના ભાગાકારની રીતે અવયવ, અને આ 39 ના ગુણાકારની રીતે અવયવ। બરાબર, ફરીથી નવી સંખ્યા સાથે મળીશું આપણે। ચાલો આજના વિડીયોમાં એટલું જ। બાય।